परमार महावीर सिंह मैपत सिंह, गांव कसवारा, तालुको तारापुर, जिल्लो आणंद। मने पथरीनो दुखावो थयो हतो, ज्यां मैं तारापुर मां डॉक्टर ने बताव्यू, एमणे कह्युं के सोनोग्राफी कराई आवो। सोनोग्राफी करावता 14 mm नी पथरी आवी। 14 mm नी पथरी आवता मने त्यांना डॉक्टरे એવું કહ્યું કે આને ઓપરેશન કરીને આનો નિકાલ કરો। એટલા માટે મારા બે સગાઓએ અહીંયા અમદાવાદની અંદર બોડી લાઈન હોસ્પિટલમાં પથરીનું ઓપરેશન કરાવેલું, અને મારા સંબંધી જે અમદાવાદમાં ડૉક્ટર તરીકેની ફરજ બજાવે છે તેમને પૂછતા તેમણે પણ બોડી લાઈન હોસ્પિટલમાં ડૉક્ટર શૈલેષ શાહ સાહેબને બતાવવાનું જણાવેલું, એટલે એમને હું બતાવવા માટે આવ્યો હતો। સાહેબે સોનોગ્રાફી રિપોર્ટ જોઈને મને કહ્યું કે આ પથરી એમનામ નીકળે નહીં, આને કાઢવા માટે આપણે ઓપરેશન કરાવવું પડે, એટલે એમણે આઈવીપી કરાવવા માટેનો સુઝાવ આપ્યો। આઈવીપી કરાવ્યા પછી સાહેબે મને પથરી કાઢવા માટેની બે રીત બતાવી। એક હતી લિથોટ્રિપ્સી, જે બહારથી જ ફૂટી જાય અંદર, અને બીજી હતી જે પાછળથી નાનો એવો હોલ પાડી અને પથરી બહાર ખેંચીને કાઢી આપી દૂરબીન વડે। તો મેં જણાવ્યું કે સાહેબ લિથોટ્રિપ્સીથી કરીએ તો કઈ વાંધો, તો સાહેબે કહ્યું કે કશો વાંધો આવશે નહીં। લિથોટ્રિપ્સીથી મેં ઓપરેશન કરાયું અને મારી પથરીનો 14 mm ની પથરીથી જેનો સંપૂર્ણ ભૂકો થઈ ગયો, અને સાહેબે દવા આપી હતી જે 15 દિવસ પછી હું બતાવવા આવ્યો સોનોગ્રાફી કરાવી, એક પણ રજકણ કિડનીમાં રહ્યો નથી, તમામ ભૂકો નીકળી ગયો અને મને થોડી પણ તકલીફ પડી નથી। હોસ્પિટલમાં આપણે જે મશીનથી આપણે જે લિથોટ્રિપ્સી કરી, એ મશીનનો તમારો અનુભવ કેવો રહ્યો? મને ખબર જ નથી પડી કે આપણે આ ઓપરેશન, આને ઓપરેશન કહેવાય નહીં। છેલ્લી 5 મિનિટ સાહેબ એવું લાગ્યું કે હું પથરી તોડાવું છું, બાકી મને કશી જ ખબર પડી નહીં। સાંજે હું ઘરે પણ ગયો, ખેડા સુધી મારા ફાધરે ડ્રાઇવિંગ કર્યું, ખેડા પછી હું ડ્રાઇવિંગ કરીને મારા ઘરે ગયો। અચ્છા, હોસ્પિટલમાં તમે જે 1 દિવસનું તમારું રોકાણ થયું કે 2 વાર તમે અહીંયા બતાવ આવ્યા, એ દરમિયાન તમને હોસ્પિટલના સ્ટાફ માટેને જે બધો સિક્યુરિટીથી માંડીને તમને ફૂડ પ્રોવાઈડ કર્યું, તો એ સ્ટાફનો માટે તમારે શું કહેવાનું છે? સંપૂર્ણ કોઓપરેટિવ સ્ટાફ હતો। જ્યારે હું આઈવીપી કરાવવા આવ્યો ત્યારે હું એકલો જ હતો અને મને કંઈ પણ એવી અગવડતા પડી નહીં। આઈવીપી કરાયા બાદ જ્યારે ઓપરેશન કરાવવા આવ્યો ત્યારે પણ સંપૂર્ણ સ્ટાફ સારો હતો, સારું કોઓપરેટ હતું, અને બધું પતી ગયા પછી હું ગયો ઘરે, ત્યાં સુધી મને કોઈ તકલીફ પડી નથી। અચ્છા, અને છેલ્લો સવાલ કે આ ઓપરેશન તમને બધું ઓકે થઈ ગયું, તો તમે તમારા ફેમિલી મિત્ર વર્તુળ કે સગા સંબંધીને તમે પથરી માટે કે બીજા કોઈ બી કારણ માટે તમે અહીંયા સજેસ્ટ કરી શકો? ખરા, જરૂરથી સજેસ્ટ કરીશું। ઓકે, અને હોસ્પિટલ માટે તમારે બીજું કઈ કહેવાનું? કરું ના, બસ સરસ છે, આવું ચાલુ રહે તો વધારે સારું। ઓકે, થેન્ક યુ।